નમસ્કાર દોસ્ત મિત્રો, કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત રમેશ મોદી મોરબીથી. દોસ્ત, આપણે જે દાળ પૂરી તો ઘણી ખાધી, પાઉંગાઠિયા ખાધા, પણ આજે આપણે જે દાળ સમોસા ખાવા જઈ રહ્યા છે તેનું એડ્રેસ છે અહીંયા સ્વામી વિવેકાનંદ જેલ રોડ, કે જે જેલ છે એની પાસે જ છે, અને સ્વામી વિવેકાનંદ સર્કલ છે, અને ફાતિમા જે સ્કૂલ છે જે, અને આપણે ત્યાં આગળ જે પહોંચી ગયા છે એનું નામ છે શ્રી ચામુંડા. અહીંયા ભૂંગરા બટાકા, બ્રેડ બટાકા એન્ડ સમોસા, બ્રેડ પકોડા, ચાઇનીઝ રોલ બધી વસ્તુ મળી રહી છે. તો આપણે ત્યાં જોઈએ કે ટેસ્ટમાં શું શું નવી વસ્તુ છે. તમારે અહીંયા શું શું મળે છે? સમોસા, ઇડલી, વડા, બટાટા ભૂંગળા, ચાઇનીઝ રોલ, બ્રેડ પકોડા. એક મને સમોસા વાળા, દાળ સમોસા ખવડાવો, ચાઇનીઝ રોલ બતાવી. આ સમોસા વાળી જે આ દાળ સમોસા છે ને ભાવનગર, ભાવનગરની અંદર તો તમને ડિફરન્ટ અને અલગ અલગ વસ્તુ તમને ખાવા મળી જશે. જે આપણે સાંભાર આવે ને, સાંભાર નાખે છે એમાં, અને સમોસા અને ખાટી મીઠી જે ચટણી સાથે ટેસ્ટ આવે છે ને, બહુ જ મસ્ત છે. જે સમોસા તો નોર્મલ સમોસા છે, પણ એની અંદર જે આ લોકો સાંભાર નાખીને ખવડાવે છે, એમાં શું શું આવે? ચાઇનીઝ વડા આની શું કિંમત છે? અને આની અંદર સાંભાર નાખ્યો છે ને, સાંભાર શું શું નાખવા માટે? સાંભાર ને આમલે ની ચટણી, આમલીની ચટણી, સાંભાર, ચાઇનીઝ રોલ છે ને, એકદમ ડિફરન્ટ વસ્તુ કે જે આ બધી વસ્તુ તમને ઓનલી ફોર ભાવનગરમાં જ મળશે. જે નૂડલ્સ નાખી દીધા છે, જે નૂડલ્સ નાખીને જે લોકોએ બનાવ્યું છે, જેને ચાઇનીઝ ભાવતું હોય ને એના માટે તો બેસ્ટ છે. ચાઇનીઝની અંદર લોકોએ જે ચાઇનીઝ જ નાખ્યું છે, એની અંદર જો બીજી વધુ એક્સ્ટ્રા વસ્તુ નાખી તો ઓર મજા આવી જાય. પણ સૌથી વધારે જો તમે અહીંયા આવો તો સમોસાવાળી દાળ સમોસા ખાવાનું ભૂલી ના શકો. નહીં, કેટલા ટાઈમથી આપણું આ ચાલુ છે? 26 વર્ષ. અને આવી રીતના સમોસા ને દાળ વડે જ બનાવો છો? બીજું મેંદુ વડા બનાવો? હા, મેંદુ વડા, ઇડલી, બીજું ભૂંગળા, સમોસા, વડા અને પાઉં. મેંદુ વડા છે, સમોસા છે, અને ભૂંગળા બટાકા. તમારા ટાઈમિંગ શું છે? 8 થી 8, સવારે 8 થી રાતના 8 વાગે. એડ્રેસ તો તમને જોઈ લીધું, સ્વામી વિવેકાનંદ સર્કલ, ત્યાં આગળ તમને મળી જશે. રવિવારે ચાલુ જોઈએ? રવિવારે એક દિવસ રજા હોય છે, જ્યારે પણ તમે આવો એક દિવસ રજા હોય છે, બાકી તો બીજા દિવસે બધું ચાલુ જ હોય છે. સારું દોસ્ત, આપણે આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને જય માતા દી અને જય મગલ અને જય હિન્દ. નમસ્કાર દોસ્ત મિત્રો, કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્ત, આપણે જે સવાર મોર્નિંગની અંદર નાસ્તો કરવો હોય ભાવનગરની અંદર, તો બહુ મસ્ત જે માસી અને માસા બનાવી રહ્યા છે, જે થેપલા ગરમા ગરમ આપણી સામું લાઈવ થેપલા બનાવતા હોય છે, અને બટાકા પૌવા, જે રાજસ્થાની પૌવા, પંજાબી પૌવા, પણ પંજાબી પૌવા અત્યારે હાજરમાં નથી, પણ રાજસ્થાની પૌવા છે હાજરમાં. તો આપણે ત્યાં રાજસ્થાની પૌવા અને જે થેપલા શાક ખાવા આવી ગયા છે. ચાલો હવે, અને સર્કલ છે આપણું આ રૂપાણી સર્કલ, ભાવનગરની અંદર આવો તો સર્કલનો ધોધ માર, એટલા બધા સર્કલ છે કે સર્કલની આજુબાજુમાં જ બધી તમને વસ્તુ મળી જાય છે, જે રૂપાણી સર્કલ કહેવામાં આવે છે. અને રૂપાણી સર્કલ પાસે જય સાંઈનાથ નાસ્તા હાઉસ છે. માસી બનાવી રહ્યા છે થેપલા, માસી થેપલા અને બટાકા પૌવા આપી દેજો. રાજસ્થાન એક જ હોય ને પૌવા તો? હા, તો એ નાખી નાખજો. રાજસ્થાનીમાં શું આવે એમાં? જૈન પૌવા થઈ જાય, જૈન પૌવા થઈ જાય. અને આ બીજામાં બટાકા ને ડુંગળી ને બધું ખાતા હોય તો બરાબર. ઓકે, તો આપણે બટાકા વાળા જ કરી દઈએ મને.
હા એક આ વાત છે. સવાર કેટલા વાગે આવો તમે માસ? આઠ વાગે રાત બપોરે બાર સવા બાર વાગ્યા. પાછું લાઈવ તમે ઘર જેવું આમ અહેસાસ કરાવો એ સારી વસ્તુ છે. લાઈવ બધાની સામો બનાવી દો છો. સારું ખાવું એટલે ટાઈમ તો થાય. ખૂબ સરસ. અહીં બધા એક્સરસાઇઝ કરવા વાળા બધા ખાવા આવતા હશે ને તમારે? જૈન લોકો માટે પણ બનાવો માસી તમે? બરોબર. હા હા એટલે રવિવારે ચાલુ હોય ને તમારે? સોમવારે બંધ. બરાબર. અને આ કેટલા છે? આ ડિશના કેટલા રૂપિયા છે? 40. દહી સાથે 50. તો દહી પણ આપી દો. દહી સાથે 50 રૂપિયા. તો બે થેપલા જો ઓછા છે. ત્રણ થેપલા આવે એમ ને? અને એકલું 10 ના 2 જેટલા. 10 ના 2. વાહ. બહુ જ મસ્ત. જાણે હું ઘરે ખાતો ને એવો ટેસ્ટ આવી ગયો છે. સેમ ટુ સેમ. કેમ કે એવો અહેસાસ થતો નથી કે આજે હું બહાર ખાઉં છું. મમ્મી થેપલાને શાક બનાવે ને મમ્મીને યાદ આવી જાય એવી રીતે. પાછું આપણી આપણી સામે લાઈવ જ બનાવે એટલે ખાવાની પણ મજા આવે આપણને. બીજું કે હેલ્ધી તો પૂરેપૂરું છે. પાછું હાઇજેનિક. વેપાર કરવા માટે નહીં પણ લોકોને ખવડાવવા માટે સ્ટાર્ટ કર્યું છે. આના બટાકા પૌવાના કેટલા છે? 30 રૂપિયા. બહુ મસ્ત છે. ખાટા મીઠા પૌવા છે અને બટાકાનો જે ચૂંદો કરીને નાખીને બનાવ્યા છે. સાથે દહી જોડે ખાવાની તો મજા આવે. સવારે ફૂલ નાસ્તો હેલ્ધી નાસ્તો કરવો હોય તો ચોક્કસથી પહોંચી જાય. સારું દોસ્તો, આપણે આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લઈને અમારી કમેન્ટ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આ જગ્યાએ તમે જય સાઈનાથ જે નાસ્તા આવશે કાકા અને માસીના ત્યાં ખાવાનું તો ભૂલતા રહી. જય માતાજી, જય મુગલ, જય હિન્દ. હાર્દિક બારોટ, કમલેશભાઈ વડોદરામાં બેસ્ટમાં બેસ્ટ દાલ મખની ખાવાનું ભૂલતા નહીં. તમે લાઈફ ટાઈમ યાદ રાખશો, અમે 6 વર્ષથી ખાઈએ છીએ. એડ્રેસ સંગમ હોટલ, ગોલ્ડન ચોકડી પાસે. વાહ ભાઈ વાહ, દાલ મખની ખાવું તો કોણે ના ગમે. અને જો તમે વડોદરાની અંદર તમે 6 વર્ષથી ખાતા હોય તો કાંઈક તો એનામાં દમ હશે ને. તો અમે જરૂરથી એ જગ્યાએ ટેસ્ટ કરશું અને એ જગ્યાએ અમે જરૂર ત્યાં ખાવા જશું. સંગમ હોટલની તો અમે જરૂર મુલાકાત લેવા તો જવું જ પડશે. ભાર્ગવભાઈ, હા, જૂનાગઢમાં ભવનાથ માક એવો સરસ મળે છે કે એકવાર તમે જૂનાગઢ આવો ત્યારે ભવનાથનો કાવો પીજો. ચોક્કસથી અમે જૂનાગઢ તો આવવાના જ છે. જૂનાગઢની અંદર આવીએ ને ત્યાં આગળ કાવો
ત્યાં ગિરનારની ખીચડી, આ બધી વસ્તુ તો જરૂરથી ટ્રાય કરશું. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ.